सदानन्दाम् बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारभार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि सात एमां छेल्ले महाराजनी मूर्ति सौथी नोखी छे। स्वामी के आ वात ने हुं चोक्कस चोखे चोखी जेवी छे एवी कहूं छूं। आ मूर्ति अन्य जेवी नथी, क्यारेय पण आ पुरुषोत्तम नारायण ए आ ब्रह्मांडमां आव्या नथी, प्रथम वखत आव्या छे। हरि धरीने धरशे एवी भविष्यनी अंदर पण आ पृथ्वी पर हावे आ पुरुषोत्तम नारायण फरी मनुष्य आकारे विचरण करे एवं स्वामी के देखातु नथी, एटले के भगवान आ वक्ते आव्या जे जे स्वरूपे आपणने मळ्या ए आपणा मोटा भाग्य छे। स्वामी आगळ लखे छे, आ मूर्ति छे अलौकी अचरजकारी छे, मानो मान मन नो मोकी अचरजकारी छे। आ मूर्ति छे अलौकिक अचरजकारी छे, मानो मान मन नो मोकी अचरजकारी छे। आ मूर्ति नहीं कोई सरखी अचरजकारी छे, आ मूर्ति नहीं कोई सरखी अचरजकारी छे। जुओ अंतर ऊंडो निरखी अचरजकारी छे, जुओ अंतर ऊंडो निरखी अचरजकारी छे। आ मूर्ति नो महिमा अचरजकारी छे, कोटि कवि ए केम कहेवाय अचरजकारी छे। आ मूर्ति नो परमाणु अचरजकारी छे, आ मूर्ति नो परमाणु अचरजकारी छे। लगता केने न लखानु अचरजकारी छे, लगता केने न लखानु अचरजकारी छे। स्वामी के छे आ मूर्ति छे अलौकिक, अलौकिक एटले के आ लोकनी नथी, लोकने मळती होय एवी देखाय छे पण आ लोकनुं आ स्वरूप नथी। भगवान ज्यारे मनुष्य आकारे विचरण करता होय के भगवान अर्चा स्वरूपे बिराजता होय ત્યારે લાગે છે આ લોકના, પણ આ લોકના નથી, એ અલૌકિક છે। ભગવાન જ્યારે કોઈ મોટા સંતમાં બિરાજતા હોય ત્યારે સંતના દર્શન કરતા હોય તો એ લાગે છે આ લોકનું શરીર, પણ આ લોકના નથી, અલૌકિક છે। માનો માન મનનું મૂકી, સ્વામી કે તમારા મનના તર્ક અને વિતર્ક એ બધાને બાજુ પર મૂકી મોટા પુરુષોએ કીધેલી વાતને માની લો, કારણ કે જીવને એવો સ્વભાવ છે
જીવનો મૂળ સ્વભાવ ડાપણીયો છે. કેવો સ્વભાવ છે? ડાપણીયો. દરેક વસ્તુમાં જીવ ડાપણ કરે છે અને દરેકને પોતાની ડાપણનું અતિશય માન હોય છે. શ્રીજી મહારાજનું આપેલું ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં ના ફરે એવું સ્ટેટમેન્ટ છે. દરેકને આવું હોય છે, પરંતુ જે મુમુક્ષુઓ ખપવાળા છે એ પોતાના ડાપણને મૂકીને ભગવાન અને મોટા પુરુષો જેમ કેમ વર્તી જાણે છે એમ સમજી જાણે છે. વર્તવાથી અને સમજવાથી વિચારવાથી એ અનુભવને પામી જાય છે, પછી એના ડાપણનો અંત આવે છે અને પછી એને ભગવાનના સ્વરૂપને વિશે સ્થિર મતિ થાય છે. માન, મનનું માન મૂકીને સ્વામી કે માની લો, કારણ કે આ વાત માનવામાં મનનું માન ક્યાંય આડું આવે? કયું માન? તો એ માન છે બુદ્ધિનું, ડાપણનું. એને માનને બાજુ પર મૂકે તો આ ભગવાન સર્વોપરી મનાય. કહેતા શાસ્ત્રના મત મતાંતરો હજારો પ્રકારના જો લઈ અને તર્ક વિતર્કી બુદ્ધિથી ભગવાન શ્રીહરિ સર્વોપરી છે કે નહીં એવી રીતે જે બેઠો હોય એને કરોડ કલ્પે મહારાજ સમજાય નહીં. પણ મહારાજ સર્વોપરી છે જ. શાસ્ત્રની અંદર જે રીતે લખ્યું છે એ લખ્યું હોય, એ બરાબર હોય, મને નહીં સમજાતું હોય, પણ મોટા પુરુષોએ કીધું એટલે સર્વોપરી છે એમ માની અને પછી જો એ શાસ્ત્રની અંદર સંશોધન કરવા ઉતરે તો એને ભગવાન શ્રીહરિ સર્વોપરી શાસ્ત્ર દ્વારા પણ સમજાય, વાત દ્વારા પણ સમજાય, પણ જો એ વાતની ગાંઠ માર્યા વિનાએ જો એ ઉતરે તો એને હાથ ના આવે. કોઈ મરજીવો થયો, દરિયાના તળિયે મોતી છે કે નહીં એવી જેને શંકા હોય એના હાથમાં મોતી નથી આવતું. હા, દરિયામાં મોતી ખોળવા માટે જે જાય એને મરજીવો એટલે કહેવાય છે કે એ જીવતા મૃત્યુ તરફ જઈ રહ્યો છે. અંદર મોટા મોટા મગરમચ્છ છે એવા જીવજંતુ છે, પણ મોતી નીચે છે એ વાત તો નક્કી છે, એટલે જ એ મોતી ખોળવા જાય છે. મોતી ખોળવા માટે જવાની દ્રઢતા એની પાસે પહેલાં છે, પછી એ મરજીવો થાય છે. મરજીવો થાય છે તો એક દિવસ એના હાથમાં મોતી આવે પણ છે. એવી રીતે ભગવાન શ્રીહરિ સર્વોપરી છે એ મોતી છે, શાસ્ત્રમાં પડેલું મોતી છે. શાસ્ત્રના સમુદ્રમાં, શાસ્ત્રોના શબ્દોના સમુદ્રમાં પડેલા મોતી છે. શાસ્ત્રોમાં અનેક વાતો હોય, અનેક સિદ્ધાંતોપરક વાતો હોય, કેટલીક વખત જે પ્રસંગ હોય એ પ્રસંગને અનુરૂપ વાતો હોય, એની અંદર ક્યાંય બુદ્ધિ ગૂંચવાયા વિના મારે મારું મોતી ગોતવું છે ત્યાં જે પહોંચે એને મોતી હાથ આવી જાય. જેને એમ થાય કે હું કોઈ પણ શાસ્ત્ર વાંચું, કોઈ પણ શાસ્ત્રને વિચારું, કોઈ પણ વાતને સાંભળું કોઈ થકી, પણ હું એ જ ખોડું કે મને મળેલા મારા મહારાજ સર્વોપરી કેવી રીતે મને સમજાય, મને મળેલા મહારાજ સર્વોપરી આમાંથી સાબિત કેવી રીતે થાય છે, મને મળેલા મહારાજ એનું સર્વોપરીપણું મારા જીવમાં દ્રઢ થાય એવી વાત કેટલી આવી? એક કલાક વાત થઈ એમાં મને મારા મહારાજનું સર્વોપરીપણું દ્રઢ થાય એવી વાત કેટલી મિનિટની આવી? એ વાત મારા માટે મોતી જેવી છે. એમ જે સંશોધન કરતો રહે એને મહારાજ સર્વોપરી સમજાય, પણ હજારો શબ્દોની હારમાળાઓના સમુદ્રમાં જે ગૂંચવાઈ જાય એને એટલું બધું માન આવે, એટલું બધું એ શબ્દ જાળ જે એને મોઢે થયું એનું માન આવે ને, તે મહારાજ જેવા છેવા ન સમજાય. શબ્દોના જાળમાં ગૂંચવાયેલા હજારો સત્સંગને મધ્ય પણ હશે અને સત્સંગની બહાર પણ હશે, પરંતુ મહારાજ એને મળવા છતાં પણ મહારાજ જેવા છે એવા, મહારાજનું જે ખરેખર વાસ્તવિક જે સ્વરૂપ હાથમાં લેવાનું છે એ નથી સમજાતું. કેટલું કઠણ હશે અમોઘાનંદ જેવા સ્વામીને, અમોઘાનંદ સ્વામી જેવા સંત, અનંત પંક્તિના સંત મહારાજના સ્વરૂપને જેવું છે એવું એ સમયે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આવા મોટા મોટા સંતોની વચ્ચે રહેવા છતાં પણ નથી જાણી શક્યા. મહારાજે એમના દ્વારા એવું કરાવ્યું હોય
આપણને સમજાવવા માટે એવું વાસ્તવિક એમને થયું હોય એ વાત મહારાજ જાણે ને એ જાણે, પણ ગોપાળાનંદ સ્વામીની બાજુમાં બેસવા છતાંય, મુક્તાનંદ સ્વામી બાજુમાં હોવા છતાંય, ગુણાતીતાનંદ સ્વામી બાજુમાં હોવા છતાંય, નિષ્કુળાનંદ સ્વામી બાજુમાં હોવા છતાંય વાત નથી સમજાની. કારણ કે મોતી આ સમજવું છે, આ મોતી પકડવું છે, રટના લાગે તો પછી મહારાજ સમજાય. એટલે સ્વામી કહે છે, માન મનનું મૂકી, આ મૂર્તિ નહીં કોઈ સરખી, આ મૂર્તિ કોઈના સરખી નથી. આટલી બધી વાત એકની એક વાત કોઈને ના કહેવી પડે. કોઈને કોઈ વાત કહેવી હોય તો એક વખત કે આ મૂર્તિ સૌથી નોખી છે. પાછું થોડી વાર થઈ સ્વામી કે આ મૂર્તિ સૌથી ન્યારી છે, આ મૂર્તિ સૌ, હું ચોખ્ખી વાત કહું છું, ચોખ્ખી કે આ સૌથી નોખી છે, આ મૂર્તિ અન્ય જેવી નથી. હવે આ બધાનો અર્થ તો એકનો એક જ થાય છે, એકનો એક જ થાય છે ને દરેક કડીનો. તો એકનો એક અર્થવાળી કડી ક્યારેય પણ કોઈ મોટા પુરુષો, કોઈ મોટા વ્યક્તિત્વો, આ બધાની ટેવ કેવી છે કે એ કોઈ વાત હોય ને તો એને બહુ ટૂંકમાં અને એક વખત તમને કહી દે, બહુ તો ફરી પાછા થોડા સમય પછી બે વખત કે, બહુ પાછું એવું કંઈ લાગે તો ત્રણ વખત કે. ગામડાના ઓટલા તોડવાવાળા જેવા ના હોય કે બોલ બોલ જ કરે, બહુ માપનું કરે. મોટા પુરુષો ભગવાન સંબંધી વાત કરે છે, એ વાત કરવાની અંદર એમને રસ હોય તો પણ દરેક વાતોને દોહરાવતા દોહરાવતા એ થોડીક વાર રહીને અટકે છે, પછી વિષયને બદલે છે. જ્યારે નિષ્કુળાનંદ સ્વામી આ મૂર્તિ નહીં અન્ય જેવી એ વાતને સમજાવવા માટે સ્વામી મંડ્યા છે, તે એક એક કડીમાં અર્થ એક, ભાવ એકનો એક જ નીકળે છે. શબ્દ બદલાય છે પણ ભાવ બદલાતો, એનો અર્થ એ છે કે સંતને આપણી ઉપર કેટલી દયા હશે, એ સંતના હૃદયમાં આપણી ઉપર કેટલું વાત્સલ્ય હશે, આપણી ઉપર કેટલી મમતા હશે કે આ મારા બાળકો છે, એને મારે આ વાત સમજાવવી જ છે. માટે ગમે એટલું આપણે આ લોકનું ભણેલા હોઈએ, કોમ્પ્યુટર એન્જિનિયર થયા હોઈએ, ડૉક્ટર થયા હોઈએ, લોયર થયા હોઈએ, કે પછી મેનેજમેન્ટ ભણેલા હોઈએ, કે આ દુનિયાના મોટામાં મોટા સત્તાધીશ હોઈએ, પણ જો શ્રીજી મહારાજની કંઠી આપણા ગળામાં ભગવાને દયા કરીને આપી છે અને શ્રીજી મહારાજને મળેલા સંતોનો યોગ આપણને આપ્યો છે, તો પૃથ્વીના પટળ ઉપર ગમે તે જગ્યાએ, ગમે તે શરીરમાં, ગમે તે દેશમાં રહેતા હોઈએ, આવા મોટા સદગુરુની મમતાને ઝીલી લેવી, બસ આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી. આ વસ્તુ હા પડી જ જવી પડે. જો આ મોટા સાધુ આટલું દયા કરીને પોકારીને કહેતા હોય અને છતાં પણ જેના જીવમાં હા નહીં પડે, તો ખોટ મોટા સાધુને તો ખાલી એટલી જ જાશે કે એને તો પોકારી પોકારીના ગ્રંથોમાં કીધું, પણ જેને સાંભળ્યા પછી પણ એને ગણકાર્યું નહીં, એને તો બહુ મોટી ખોટ જશે, બહુ મોટી ખોટ જશે. સત્સંગની અંદર આપણો લોયાધામ પરિવાર જેવો જે પરિવાર હોય, જેમાં રાત ને દિવસ ગુરુજી અને સંતોનો દાખલો છે, ગુરુજીની આજ્ઞાથી સંતો દાખલો કરે છે, ગુરુજી સ્વયં આજે આટલી ઉંમરે દાખલો કરે છે, દાખલો એક જ વાત માટેનો છે. ગુરુજી વારે વારે કહે છે, સર્વોપરી એક મારો મહારાજ છે, આના માટેનો જ દાખલો છે. જો જીવને ફક્ત ભગવાન ભજાવવા, જીવને ફક્ત વ્યસન ફેલમાંથી છોડાવવા, તો એ કાર્ય તો ભગવાન શ્રીહરિની ઉપાસના જેને નથી એ પણ કરી શકે છે, એ પણ કરી શકે છે અને કરાવે છે, સારું છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહારાજ મળ્યા છે એનું વિશેષપણું એ છે કે મહારાજ જેવા છે એવા જીવને સમજાય. ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી હોય એ આદર બધાને આપતો હોય, પણ મહારાજ સિવાય એના હૃદયમાં બીજાનો ભાર ન પડે, મહારાજ સિવાય બીજી જગ્યાએ એની વૃત્તિ ન જાય, મહારાજ સિવાય એ બીજે ક્યાંય કશું માગવા ના જાય, એને એને દુઃખ આવ્યું અને કોઈ એમ કીધું કે આ બે દોરા બાંધો, આ બે દોરા બાંધો, આ ફલાના આ માતાનું ડેરું છે ને ત્યાં જઈને નાળિયેર વધેરો તો કામ થઈ જાય,
એમ કરીને કંઈ કીધું તો સ્વામિનારાયણનો સત્સંગી ત્યાં પહોંચી ના જાય, એ સ્વામિનારાયણની ઉપાસનાવાળો કહેવાય. હા, કોઈની નિંદા ના કરે, કોઈનો અભાવ પણ ન લે, પણ ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજેથી કશું જ ઈચ્છે નહીં. બહુ એને નીચે જવું પડે, આ લોકમાં રહે છે તો બહુ નીચે જવું પડે. શ્રીજી મહારાજના માન્ય કરેલા હરિચરિત્રનું સાગર પ્રમાણે, બીજા શાસ્ત્રો પ્રમાણે, શિક્ષાપત્રી પ્રમાણે હનુમાનજીને ગણપતિ ત્યાં સુધી જાય. એક ગુરુજીએ બહુ સરસ શિક્ષાપત્રી ભાષ્યમાં સમજાવ્યું હતું, અનાશ્રિત દોષ નથી લાગતો એમાં, ત્યાં સુધી જાય. પણ પછી સ્વામિનારાયણનો સત્સંગી હોય, હાથ પેઢીનો સત્સંગ આલ્યો આવતો હોય, તિલક ચાંદલાવાળો હોય, કંઠી પહેરતો હોય, રોજ મંદિર જાતો હોય, કથા સાંભળતો હોય, પૂજા કરતો હોય, અને પછી એ કોઈ જગ્યાએ, અન્ય જગ્યાએ અન્યાશ્રય દોષ લાગે એવું જ્યારે એનું વર્તન થાય. ઘણી વખત સારા ભગવાનના ભક્તમાં, ઠીક છે, ગુણબુદ્ધિવાળો હોય, શરૂઆત હોય તો થાય, નહીં તો મેં કીધું એમ કે 10 પરિવારોને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે આવી વાત સમજાવવાવાળો એક ભાઈ વર્ષો પહેલાં નાગદેવની પૂજામાં લાગી ગયો. કોણ? નાગદેવ. નાગદેવ રાખે ને ઉપર દૂધ રેડે રોજ. તમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત આમાં ક્યાં? દુઃખ બહુ આવ્યું ને, કોઈએ કીધું કે આ તમને આ યોગ છે ને આ યોગ છે, એટલે સર્ફ સાચો તો ના રખાય, અત્યારે તો સાચા સાપની પૂજા કરતા થઈ ગયા છે. સાચા સાપ ઉપર દૂધ ધરાવે, દૂધ ચડાવવાનું, પૂજારીઓ સાપ લઈને આવે, એવું થઈ ગયું છે. ભગવાન સ્વામિનારાયણે આપણને એટલો ચોખ્ખો માર્ગ આપ્યો છે, એટલી ચોખ્ખી રીત આપી છે, કોઈ જગ્યાએ ક્યાંય પણ આપણી વૃત્તિ ફસાઈ નહીં એવું આપ્યું છે. શ્રીજી મહારાજે જેટલું ચોખ્ખું કર્યું છે ને, બધી રીતનું ચોખ્ખું, ધર્મ નિયમમાં ચોખ્ખું, ઉપાસનામાં ચોખ્ખું, હમજનમાં ચોખ્ખું, ધ્યાનમાં ચોખ્ખું, ભક્તિમાં ચોખ્ખું, બધી કોઈ જગ્યાએ ભેળસેળવાળું મહારાજે નથી રાખ્યું, અને તો પણ પાછું સરળ અને હળવું રાખ્યું છે. બધું ચોખ્ખું છતાં પણ સરળ ને હળવું, આવું મહારાજે રાખ્યું છે. ત્યારે આપણે મહારાજને દિલથી આ જન્મે ભજી લઈએ, મહારાજના સ્વરૂપને દિલથી આ જન્મે સ્વીકારી લઈએ, મહારાજના સંતોની વાતને આપણે દિલથી આ જન્મે સ્વીકારી લઈએ. છેલ્લો જન્મ થઈ જશે અને અંતકાળે જ્યારે ભગવાન વિમાન લઈને લેવા આવશે ને, ભગવાનના સદગુરુ સંતો આપણને મહારાજ સાથે લઈને લેવા આવશે ને, ત્યારે આનંદ થશે. હું આ જગતની બે વાત ના થઈ તો કાંઈ નહીં, આ જગતના બે કામ ના થયા તો કશું જ નથી, મારું શું બગડ્યું છે, શું રહી ગયું છે. ના થયા તઈ ક્યાં રાવણને મોટી આયુષ હતી એનું ક્યાં પૂરું થયું છે, એના બધા સંકલ્પ ક્યાં પૂરા થયા છે? બે અધૂરા રહ્યા આ પૃથ્વી પર સંકલ્પ, તો કાંઈ બગડી નથી ગયું, અને બે સંકલ્પ પૂરા થઈ ગયા તો આ પૃથ્વી પર કશું સુધરી નથી ગયું. જ્યાં આગળ સ્થળ છે ત્યાં જળ થાય છે, જ્યાં જળ છે ત્યાં સ્થળ થાય છે, એ પરિવર્તનશીલ આ પૃથ્વી ઉપર મારા ને તમારા પાંચ સંકલ્પ પૂરા થયા કે ના થયા શું ફેર પડે, શું ફેર પડે? પરિવર્તનશીલ પૃથ્વી, સ્થળ છે ત્યાં જળ થઈ જાય, જળ છે ત્યાં સ્થળ થઈ જાય છે, વસ્તી છે ત્યાં વેરાન થઈ જાય છે, વેરાન છે ત્યાં વસ્તી થઈ જાય છે, એવી પરિવર્તન યુક્ત આ દુનિયામાં કદાચ આપણા પાંચ સંકલ્પો પૂરા ના થયા તો કશું જ આપણું અટક્યું નથી, આપણું કશું બગડ્યું નથી, અને પૂરા 500 સંકલ્પ થઈ ગયા ને તો આપણે કંઈ સુધારો કર્યો નથી. આપણે તો આપણા આત્માની અંદર મહારાજના સ્વરૂપને ટચ કર્યું, આ જ આપણો સુધારો છે, એમાં જેટલી કસર રહી એટલો જ આપણે આપણા અધૂરું છે. એમાં જેટલી કસર એ અધૂરું, એમાં જેટલું પૂરું એને પૂરું, એને આ બધું માપ લેવાઈ ગયું, એને આખી પૃથ્વી સોનાથી મઢી દીધી, જેને ભગવાનનું સ્વરૂપ હા પડી ગઈ. માટે નિષ્કુળાનંદ સ્વામી એકની એક વાતને વારે વારે દોહરાવીને કહે છે કે કર બધું હું તમને હાથ જોડીને કહું છું, આ વાતને માનજો. મધ્યના 13માં શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપને સમજાવવા ઓશિયાળા થયા છે. કોઈ ઓશિયાળો ક્યારે થાય? કોઈ ગરીબ ક્યારે થાય કે ભાઈ મારી આટલી વાત માનજો ને, આટલી વાત માનો, પ્લીઝ મહેરબાની કરો મારી આટલી વાત માનો.
આવું ક્યારે? મધ્યના તેરમાના અંતિમ શબ્દો, છેલ્લી વીસ વાક્યોને વાંચજો. મધ્યનો તેરમું વચન મહારાજ કે તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે, આટલું જરૂર માનજો. તમે એટલું ના માનો તો એટલું તો માનજો કે એ સ્વરૂપને અમે જોઈએ છે તોય તમારે અમારે વિશે હેત રહેશે. આટલું બધું પોતાનું સ્વરૂપ મનાવવા માટે એને કંઈ ગરીબ થવાની જરૂર નથી આપણા પાસે. પણ એ પુરુષોત્તમ નારાયણ આપણી પાસે ગરીબ જેવા થયા, એની પાછળનું કારણ એ છે એને ગરીબાઈ રાખીને પણ આપણને તવંગર કરવા છે. શ્રીજી મહારાજે પોતાનો ગરીબ સ્વભાવ રાખ્યો છે, ગરીબ સ્વભાવ. મધ્યનું તેરમું વાંચીએ ને અને હૃદયના આર્તનાદે વાંચીએ ને તો આપણે પોકે પોકે રડી પડીએ. શ્રીજી મહારાજે એવી વાત મધ્યના તેરમામાં કીધી છે. શ્રીજી મહારાજ એટલા ભાવુક થઈને એ વાતને બોલ્યા છે, પોતાના સ્વરૂપની વાત મધ્યના તેરમામાં જે કરી છે, કેટલા ભાવુક થયા છે મહારાજ. તમે અમને એવા તો જાણજો કે અમે સ્વરૂપને જોઈએ છે, શું વાત છે મહારાજ. કે તમે એવું જાણજો કે અમે સ્વરૂપને જોઈએ તોય તમારું રૂડું થશે, તમને અમારે વિશે હેત રહેશે. તમે એવું ના જાણો કે અમે જે છીએ તો અમે એને જોઈએ છે એટલું જ જાણો. આટલા બધું કંઈ ગરીબપણું મહારાજને રાખવાની જરૂર? પણ એની પાછળનું કારણ એક છે, મહારાજને એમ છે કોઈ જીવને જો મારી વાત સમજાઈ જાય તો મારો દાખલો અહીંયા આવવાનો સફળ થઈ જાય. કોઈ જીવને જો સમજાઈ જાય તેના જન્મ મરણના ફેરા નીકળી જાય. મારા સ્વરૂપને ઓળખવું એટલું જ કામ એને કરવાનું, બીજું કોઈ કામ કરવાનું નથી. મારા સ્વરૂપને ઓળખવું, આપણે બધું જ કાર્ય જે કરીએ છીએ ભગવાનના સ્વરૂપને ઓળખવા કરીએ છીએ. ક્યારેય પણ ભગવાનને ઓળખવા ને ભગવાનને જાણવા ને ભગવાનને માનવા ને ભગવાનને અનુભવવા એ સિવાય જે આપણે કાર્ય છે એ બધું જ કાર્ય વ્યર્થ છે. એ કર્યું તો એ ના કર્યા જેવું છે, એ કર્યું એનાથી કાંઈ સર્જાયું તો એ સર્જન નથી, એ વિસર્જન જ છે, એ વિસર્જન જ છે. એ દેખાય છે પ્રારંભ તો એ અંત જ છે, એવું છે. પણ જે મહારાજના સ્વરૂપને સમજવા માટે દાખલો થતો હોય, આપણી પળ પળ, આપણો દિવસ દિવસ એવું જ થાય કે હું મહારાજને હજુ વધારે વિશેષ કેવી રીતે જાણું, મહારાજની નજીક વધારે કેવી રીતે જાઉં, કયો પ્રયત્ન કરું તો મહારાજથી વધારે મારો સંબંધ થાય, મહારાજ સાથે મારો સંબંધ વિશેષ ગાઢ થાય, એવી કઈ પ્રક્રિયા છે એનું સંશોધન કર્યા કરીએ. મારા જીવનમાં કઈ ક્રિયા હું કરું તો મહારાજથી હું વધારે નજીક જાઉં, એવું શું છે હું કરું તો મહારાજથી વધારે નજીક જાઉં, એને ગોત્યા કરતો હોય, એનું જે સંશોધન કરતો હોય એ મહારાજની નજીક જાય. અને મહારાજની નજીક જાય એ મહારાજના સ્વરૂપમાં, જ્યારે મહારાજનું સ્વરૂપ સર્વોપરી મનાય ને ત્યારે એની નજીક જવાય. જેમાં આપણને હેત થાય એની નજીક જતા રહીએ ને, જેમાં હેત થાય એની નજીક જતા રહીએ. બે ટેબલ પડ્યા છે, એક ટેબલ ઉપર લાડુ, ઘીગોળ, ભજીયા, સરસ મજાની કચોરી, સમોસા, પીઝા બધું પડ્યું છે. અને એક ટેબલ ઉપર ખીચડી ને છાશ પડી છે. તો જાજા ક્યાં જાય? દાંત વિનાના જાય આ બાજુ. બાકી ક્યાં જાય? ઓલા ટેબલ ઉપર જાય. કોઈને કહેવું ના પડે કે આમ જજો કે આમ જજો, એમ જ જાય. કારણ એક છે કે એ બાજુ જીવનું ખેંચાણ જાજુ છે. એમ ભગવાનના સ્વરૂપને સમજવાથી ભગવાન તરફનું ખેંચાણ વધે, અને જ્યારે ભગવાન તરફનું ખેંચાણ વધે એટલે જીવ એવા જ ઉપાય કરે કે કોઈ રીતે મારો ભગવાનનો મારો સંબંધ કેટલો આછો છે એ વધારે ગાઢ થાય, વધારે ઘાટો થાય એવું કરવું છે. જ્યાં સ્વાર્થ જણાય ત્યાં ઘાટો થઈ જાય ને. કોઈને લોટરી લાગી હોય અને લોટરી લાગી હોય ને એને 200 મિલિયન મળ્યા છે, એવી એના સંબંધીઓને એના મિત્રોને ખબર પડે, ક્યારેય ફોન ના કરતા હોય પણ પછી ફોન કર્યા, કેમ છો, તબિયત સારી છે, હા હમણાં આવજો ને અમારે ઘેર જમવા માટે, કે એવું હોય તો હું ઘરેથી બનાવીને તમને આપી જાઉં. કેમ ભાઈ, અત્યાર સુધી આટલા 25 વર્ષ થયા કોઈ દી પૂછ્યું નથી ને આજ કેમનો અચાનક? કારણ કે એને શું દેખાય છે, 200 મિલિયન આવ્યા છે ને એની પાસે. હારું, આપણે ઘર બાંધવું છે, થોડોક સંબંધ ઘાટ કરીએ ને 6 મહિને પછી નાખીએ વાતને.
આવું તો સંસારમાં કેટલા તમે કેટલાય કર્યું હશે ને તમારા જોડે કેટલાય કરતા હશે, તમને સમજાતું હશે કે આ મારી જોડે આટલા વર્ષથી કોઈ દી ફોન નથી કર્યો, કોઈ દી પૂછ્યું નથી, અને આજે કેમ ન, અમે સાધુ થઈ ગયા તો એ અમને અનુભવ થાય તો તમને થાય જ ને. તો એ બધું આપણને જગતની અંદર દેખાય છે. જ્યાં ગાઢ સંબંધ કરવો છે ત્યાં તરત એ બાજુનું ખેંચાણ, એની સાથેનો સંબંધ કેવી રીતે સુધરે એ વિચારો, એની સાથેના સંબંધને કેવી રીતે ગાઢ થાય એવા વિચારો, એની સાથે કેવી રીતે આવે બેસાય એવા વિચારો, પછી તરત એ થઈ જાય ને. આજે કોઈ કોઈ સામાન્ય વ્યક્તિ હોય ને ચાની કીટલી લઈને જે દી ફરતો હોય તે દિવસે એને કોઈ પૂછે, કોઈ ના પૂછે, પણ આજ સાહેબ થઈ ગયા હોય તો ઓહો એ તો હા અમને ચા પાતા હતા, અમારે ઘેર આવતા હતા કીટલી લઈને, લોક કોન્ટેક કરી આવે તો અત્યાર સુધી કેમ ના કર્યો, હવે સાહેબ થયા, હવે તરત જ એના પ્રત્યેનું ખેંચાણ થાય, એની પ્રત્યેનો ગાઢ સંબંધ કેવી રીતે થાય એવો વિચાર કરીએ. એ વિચાર કરવા પાછળનું કારણ એ વ્યક્તિ નથી બદલાઈ ગયો, વ્યક્તિ એનો એ જ છે, એના વિચારો એના એ જ છે, એનું વ્યક્તિત્વ એનું એ જ છે. એ બાળપણ એનું હોય તો એ વ્યક્તિત્વ એનું એ જ હતું, યુવાની છે તો એ વ્યક્તિત્વ તો એનું એનું એ જ છે, પરંતુ હવે આપણો દ્રષ્ટિકોણ બદલ્યો એટલે એની સાથે ગાઢ સંબંધ કરવાનો ઈચ્છા થાય છે. એ જ રીતે પુરુષોત્તમ નારાયણનો જ્યારે મહિમા જેવો છે એવો સમજાય એટલે પુરુષોત્તમ નારાયણ સાથે ગાઢ સંબંધ કરવાની ટેવ પડે, કે મારો ગાઢ સંબંધ આમ ઘાટો સંબંધ થઈ જાય ને મહારાજ, અરે એવું મારે કરવું છે. હવે મહારાજ અરે ઘાટો સંબંધ કરવો હોય તો પહેલાં એ તો જાણવું પડે ને કે એમની રુચિ કેવી છે, એમને કેવું ગમે છે. તો મહારાજને કેવું કેવું ગમે છે વચનામૃતમાં કીધું છે, અમને આવું ગમે છે, અમને આવો ગમે છે. હવે એ જે મહારાજને ગમે છે એ આપણે ગમાડવું પડે ને, મહારાજને ગરીબપણું બહુ ગમે છે તો આપણે કેવું થવું પડે, તો જ આપણો ઘાટો સંબંધ થવાનો છે. હવે આપણે થવું છે ગરીબ નહીં, આપણે થવું છે અટંટ, અને ભગવાન છે ગરીબ. હવે આપણો ને એમનો સંબંધ કેવી રીતે થાય, ભગવાનને ગરીબપણું ગમે છે બરાબર, આપણને ગમે છે સત્તા, અને ભગવાનને સત્તા છોડવી ગમે છે. હવે આપણે બે ભેગા થઈએ તો એમને એને આપણે સંબંધ કેવી રીતે થાય, એને ધન ગમતું નથી, એને ભગવાનના ભક્ત ગમે છે અને આપણને રૂપિયા ગમે, તો ભગવાનનો આપણો સંબંધ કેવી રીતે થાય. જેટલું ભગવાનને ગમે છે એવું પહેલાં તો આપણે ગમાડતા શીખવું પડે તો ગાઢ સંબંધ થાય, નહીં તો ના થાય. અને એ તો જ થાય કે જો આપણને ભગવાનમાં સ્વાર્થ જણાય કે આવડા મોટા ભગવાન, હવે તો એમની સાથે ગાઢ સંબંધ કરવો જ પડે. લક 84માં ફરી ફરીને થાક્યો છું, કેટલાય જન્મો પશુ પક્ષી આદિકના સ્થળચર ખેચર ને જળચરના જન્મ લઈ લઈને થાક્યો છું, અનંત જગ્યાઓએ અનંત મા બાપને અનંત પરિવારો કરીને આવે થાક્યો છું. એવો જ્યારે દ્રઢ નિર્ધાર થાય ત્યારે ભગવાન સાથેનો પાકો સંબંધ કરવાની ઈચ્છા થાય. આ મનુષ્ય જન્મમાં મને બહુ મોટો ચાન્સ મળી ગયો છે કે આવા મોટા સદગુરુ મળ્યા, આવા સદગુરુઓના ગ્રંથો મળ્યા, આવા સંતો મળ્યા, આવા ભક્તો મળ્યા, હવે મારે મારો છેલ્લો જન્મ કરવો જ રહ્યો. આવું જ્યારે થાય ત્યારે ભગવાન સાથેનો ઘાટો સંબંધ કરવાની ઈચ્છા થાય. તમે વિચારો આ જગતની અંદર માની લો કોઈ આવો દેશ હોય, એ દેશના મુખ્ય પ્રમુખ હોય, એ કોઈને ના મળતા હોય, કોઈને ના મળતા હોય, કોઈ મંદિરમાં ના જતા હોય, અને આપણા મંદિરમાં આવે તો આપણને કેમ થાય, ઓહો આપણે કેટલી જગ્યાએ કહીએ ને ઓહો કોઈને પર્સનલ ના મળે, અમને મળે. પુરુષોત્તમ નારાયણ કોઈને મળતા નથી પર્સનલ, કોઈને પર્સનલ નથી મળતા, કોઈને છે કે નહીં એ ખબરય નથી કેટલાકને તો આ પૃથ્વી પર. અને એ પુરુષોત્તમ નારાયણ સાથે આપણો ગાઢ સંબંધ થાય અને આપણને પર્સનલી મળે તો કાંઈ ઓછી વાત છે, એનો કેફ કેટલો હોય, એનો આનંદ કેટલો હોય બોલો. પીવડા ઘનશ્યામ મહારાજ બધાને અઠવાડિયે મળે અને આપણને રોજ મળે તો એનો કેફ ના હોય કે ભાઈ અમે પુરુષોત્તમ નારાયણ પીવડાને રોજ મળીએ, કેફ હોય. પણ પછી જો રોજ જલેબો થઈ જાય તો મળ્યા જ છે ને, હવે મળ્યા જ છે ને, પણ જો મહિમા સમજાનો હોય તો જલેબો થાય નહીં, રોજ ઘાટ સંબંધ થાય. માટે ભગવાન બહુ મોટા છે સ્વામી કે છે.
આ મૂર્તિનો મહિમા અચરજકારી છે, કોટી કવિએ કેમ કહેવાય, કરોડો કવિઓ બેસી જાય ને લખવા માટે, તો આ મૂર્તિનો મહિમા લખાય એવો નથી. આ મૂર્તિનું માપ કોઈ કરી શકે એવું નથી. લખતા કેને ન લખાનું, ગમે એટલા શાસ્ત્રો લખ્યા પણ આ મૂર્તિનું પરમાણુ થઈ શકે એવું નથી. કઈ કઈ કહી કહી કે છે, ઘણું અચરજકારી છે, બળ બહુ દેખાડે બુદ્ધિ, તનું અચરજકારી છે. સ્વામી કે છે કઈ કે બહુ કીધું, બહુ કીધું, ભગવાન આવા છે, આવા છે, આવા છે, આવા છે, આવા છે, એટલું બધું વર્ણન કર્યું છે. બુદ્ધિનું બળ બહુ દેખાડ્યું છે. શાનું બળ? બુદ્ધિનું. ભગવાનને જેવા છે એવા કેવા, ભગવાનનું જ બળ રાખવું પડે. બુદ્ધિના બળથી ભગવાન નથી વર્ણવી શકાતા, બુદ્ધિના બળથી ભગવાન નથી સમજી શકાતા, બુદ્ધિના બળથી ભગવાન નથી અનુભવી શકાતા. ભગવાન ભગવાન વતે જ કહેવાય છે, ભગવાન ભગવાન વતે જ સમજાય છે, અને ભગવાન ભગવાન વતે જ અનુભવાય છે. નહીં સાધન બલ વચન ચાતુરી, નહીં સાધન બલ વચન ચાતુરી. મારી અંદર નથી બુદ્ધિનું બળ, નથી વચનનું બળ, નથી સાધનનું બળ. એક ભરોસો ચરણે ગીરધારી, ભગવાનના ચરણમાં ને શરણમાં રહી, અને મોટા મોટા કેટલા કે આખા આખા થોતે થોતા એટલું બધું બુદ્ધિનું બળ એમાં ઠાલવ્યું પણ ભગવાન નથી સમજાતા. અને કોઈ ભગવાનના મોટા પુરુષો હોય, ખાલી એટલું જ કે ભગવાન ભજવા, હા ભગવાન ભજજો, એને એક વાક્યમાં બધું સમજાઈ જાય. ઓલાએ કરોડો વાક્ય કીધા ના સમજાનું, અને કોઈ મોટા એવા અનુભવી પુરુષોએ એક જ વાક્ય કીધું, ભગવાન ભજવા, હા તો ભગવાન ભજાવા માંડે, કેટલો ફેર પડી ગયો બોલો. કારણ એ છે, બુદ્ધિનું બળ નહીં. કોનું બળ? ભગવાનનું બળ. એટલે એવું થાય, બળ બહુ દેખાડે બુદ્ધિ, તનું અચરજકારી છે. તોય જથારથ જાણવા, કઈ કહી કહી કે છે, ગનું અચરજકારી છે, બળ બહુ દેખાડે બુદ્ધિ, તનું અચરજકારી છે. તોય જથારથ જાણવા અચરજકારી છે, નથી કોઈ જૂના નવા અચરજકારી છે. ભગવાનને જેવા છે એવા જાણવામાં જૂનો કે નવો, કોઈ પૃથ્વી પર કરોડો યુગોથી છે એટલે બહુ જૂનો છે એટલે ભગવાનને જાણી જાય એમ નહીં, અને આ નવો છે એટલે એને કશી ખબર પડે એવું નહીં. સત્સંગમાં કોઈ બહુ જૂનો છે એટલે એને ભગવાનને જાણી લીધા હોય, ભગવાનને અનુભવી લીધા, ભગવાનને જેવા છે એવા, એવું નહીં. અને નવો છે એટલે એમાં જૂનો નવો કાંઈ મેળ જ નથી. ભગવાનનો માર્ગ આવે છે ને ત્યાં કાંઈ એવો મેળ નથી. તમને કેટલા શાસ્ત્રો મોઢે છે ને કેટલું આ છે, એ તો તમારી લગ્ની કેટલી છે. નવો હોય તો એની લગ્ની હોય તો એને ભગવાનની અનુભૂતિ હોય, જૂનો હોય લગ્ની ના હોય તો એને અનુભૂતિ ના હોય. વર્ષોનો બાપદાદાનો સત્સંગ હોય એની અંદર સત્સંગનું બળ નથી દેખાતું, અને બે વર્ષનો સત્સંગી હોય તો પણ એમાં સત્સંગનું બળ દેખાય છે. ગુણાદિતાનંદ કે મુક્તાનંદ સ્વામી ભેગા આવેલા રહી ગયા, આજના આવેલા ચડી ગયા, એનો સીધો જ અર્થ એ છે. કોઈ જૂનો નવો કાંઈ મેળ નથી. ભગવાનનો માર્ગ એ, ભગવાનની વાત જ્યારે આવે છે, ભગવાનની વાત જ્યારે આવે છે ત્યારે તો આપણી અંદર કેટલી આજ્ઞા છે અને કેટલી ભગવાનની દ્રઢ ઉપાસના છે એની ઉપર આધાર છે. કોઈ યુગો પુરાણોના કવિઓ છે એ ભગવાનને જાણી લે, યુગો પુરાણોના બધા ઋષિમુનિઓ છે એ ભગવાનને જાણી લે, અને આજનો ના જાણે એવું કાંઈ નથી. સ્વામીનો કહેવાનો અર્થ, મોટા મોટા ઋષિમુનિઓથી આ ત્રાફડા થઈ ગયા હિમાલયમાં, તો એ ભગવાનને જાણી શક્યા એવું નહીં, અને આજે ગામડાના અભણ લોકો એ ન જાણી શકે એવું નહીં. શ્રીજી મહારાજની વાત આવ નોખી છે, આખા યુગો યુગાંતરથી તપ કરીને રાફડો થઈ ગયો હોય ને તોય શ્રીજી મહારાજને ન જાણી શકે, અને લાડવા ખાતો હોય ને, અભણ હોય ને, પણ જો એના અક્ષરધામના અનાદિ મુક્તના વાતમાં જેને વિશ્વાસ હોય ને તો એ ત્યાં બેઠો બેઠો મહારાજને જાણી જાય. આ વાત એવી છે સ્વામી, કેવી અચરજકારી છે. કેવું કહેવાય, યોગી ના જાણી શક્યો અને લાડવા ખાવાવાળો જાણી શક્યો, આવું થાય, મેળ નથી. આ મૂર્તિ એવી છે, શ્રીજી મહારાજ એવા છે કે એનો કોઈ મેળ જ નથી.
એમાં તો બસ એના અને એના મોટા પુરુષોના બળે વળગવું, આ એવું છે, બાકી બીજું કાંઈ રાખવું નહીં કે મને આટલી ખબર છે ને મને આટલું આમ છે, કાંઈ નથી ખબર. ભગવાનને મોટા પુરુષો એ જે કહે છે, મોટા પુરુષોએ જેવું ભગવાનનું સ્વરૂપ કીધું એવું છે, મને તેના વચનમાં વિશ્વાસ છે એને કીધું એટલે બરાબર છે. નિષ્કુળાનંદ સ્વામી કીધું, ગોપાળાનંદ સ્વામી કીધું, ગુણાદિતાનંદ સ્વામી કીધું, મુક્તાનંદ સ્વામી કીધું, આજે ગુરુજી જેવા સત્પુરુષ કહે છે, આ જેવા દિવ્ય સંતો ભક્તો કહે છે એ બરાબર છે, મારા ડાપણની અંદર કશું ના હોય, એ જે કે એ બરાબર છે. એવી રીતે જે હા પાડવી એની અંદર કોઈ સ્વામી કે નથી જૂનો નવો. ભાઈ રામદાસજી સ્વામી ચરિત્ર કરાવ્યું છે મહારાજે, દુર્ગપુર મહાત્મ્યની અંદર આ કથા લખી, નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં પણ લખી છે. ભાઈ રામદાસ સ્વામી તો ઠેક રામાનંદ સ્વામી વખતના શિષ્ય હતા, બહુ જૂના. તો સંતો બધા બેઠા બેઠા વાતો કરતા હોય ને, મુક્તાનંદ સ્વામી બધા કે મહારાજનો આ અવતાર બહુ, આ અવતાર મોટો, આ અવતાર બહુ દત્ત કપિલ તો આ રીતના છે, આ રીતના છે, આ રીતના છે. એટલે ભાઈ રામદાસજી સ્વામી કે આ તમે શું હાકરના નાળિયેરમાં બધું જોખવા બેઠા છો કે પાસેર ને અછેર ને આ બધું, ભગવાને ભગવાન હાકરના નાળિયેરમાં કાંઈ જોવાનું હોય નહીં, વઢે થોડું ડારો દે. પછી સ્વામીનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે દુર્ગપુર મહાત્મ્યમાં લખ્યું કે રામદાસજી સ્વામીએ પોતાની અંતિમ બીમારી વખતે મહારાજના સર્વોપરીપનાની મનની વાતો કરેલી, કેવી, હે પ્રભુ મહારાજ દેહનો અંતકાળ હવે નજીક આવેલો છે. મહારાજ ખબર લેવા ગયા ને ત્યારે મહારાજને કે પ્રભુ મારો અંતકાળ નજીક છે, બધા સંતોને ને ગ્રહસ્થ હરિભક્તોને બોલાવો, મારે એમને વાત કેવી છે. પછી બધાને જાણ કરવામાં આવ્યું એટલે બધા રામદાસજી સ્વામી પાસે આવ્યા, આવીને પગે લાગીને બેઠા. એટલે રામદાસ સ્વામીએ સૌને કહ્યું, ભક્તજનો સાંભળો, તમારા હિતની એક બહુ સરસ વાત કહું છું. ઘણાય સંતો મને પૂછતા કે મહારાજને શ્રીકૃષ્ણ જેવા કહેવા કે અધિક કહેવા, આવું મને પૂછતા, ત્યારે હું કાંઈ બોલતો નહીં. પણ જ્યારે અધિકપણે તે સંતો કહેવા લાગ્યા ત્યારે મેં માન્યું નહીં. કીધું નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં આવું આવે છે કે પાસેર, અડધો શેર, પોણો શેર એમ ભગવાનના અવતારને જોખો છો એમ કરીને વઢતા રામદાસ સ્વામી. તે હે સંત પુરુષો, જેમ સાકરના નાળિયેરમાં એક અણુમાત્ર પણ તત્વભેદ નથી, તેમ અવતારોમાં પણ અણુમાત્ર ભેદ નથી. આવું રામદાસ સ્વામી કે હું કહેતો, પણ આજે હું મને થયેલી અનુભૂતિ સ્પષ્ટ શબ્દોમાં કહું છું. એક વખત મને રામાનંદ સ્વામીએ ને શ્રીકૃષ્ણ ભગવાને દર્શન આપીને કહ્યું કે હે યોગીવર્ય, પ્રત્યક્ષ આ હરિકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પરાત્પર પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે, તે સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, કાળ માયાના નિયંતા છે, એવા શ્રીહરિ તમો સર્વ અવતારના અવતારી જાણશો ત્યારે તમારો આત્યંતિક મોક્ષ થશે. આવું કોને કીધું? રામાનંદ સ્વામી અને શ્રીકૃષ્ણએ દર્શન આપીને એમ મને કહીને બંને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી હું આ શ્રીહરિને સર્વથી પર, રામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી અને સર્વે કારણના કારણ એવા પરમાત્મા જાણું છું. આમાં જો હું લગાર પણ અસત્ય બોલતો હોઉં તો મને આ 500 પરમંશના સમ છે અને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ મને લાગે. આવું રામદાસજી સ્વામી પોતાના અંત સમયે કીધું એમને. એટલે આ ભગવાનના સ્વરૂપને સમજવામાં કોઈનો કાંઈ મેળ નથી. ભગવાનના સ્વરૂપને ક્યાં કોને કેટલું અનુભવ્યું, કેટલું સમજ્યો, એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કોઈ માન ના રાખતા, કઈ માન ના રાખતા. મેં સત્સંગમાં 50 વર્ષ કાઢ્યા છે, 30 વર્ષ કાઢ્યા છે, 20 વર્ષ કાઢ્યા છે, 70 વર્ષ કાઢ્યા છે, કાંઈ માન ના રાખતા. ભગવાનના સ્વરૂપને સમજવા રોજ નવાને નવા રહેજો. ભગવાનના સ્વરૂપને સમજવામાં બાળકના બાળક રહેજો. ભગવાનના સ્વરૂપને અનુભવવામાં રોજ એક નવું જન્મેલું કોઈ સત્સંગનું બાળક હોય અને એને જેવી તાલાવેલી હોય એમ ભગવાનની એ તાલાવેલી સદાય રાખજો, એમ સ્વામીનો કહેવાનો અર્થ છે. તો મહારાજ રોજ સમજાશે, નહીં તો નહીં સમજાય, કોઈ મેળ નથી. એવી મૂર્તિ છે આ જની અચરજકારી છે, હરિજનના સુખ સાજની અચરજકારી છે, સૌને પાર આવ્યા છે પોતે અચરજકારી છે, જન સુખિયા થાય સૌ જોતે અચરજકારી છે. આવી મૂર્તિ આજની છે, હરિજનના સુખ સાજની છે, કહેતા હરિભક્તોને સુખ આપવાવાળી છે, ભગવાનના ભક્તોને સુખને આપવાવાળી છે, સૌને પાર આવ્યા છે. મહારાજ પંચાળાના પહેલામાં કહે છે, બધાય ધામથી પર અક્ષરધામ એનું સુખ અતિ અધિક છે. એ જે અક્ષરધામ
મહારાજ જ્યારે જ્યારે ધામની વાત કરતા હોય ત્યારે મહારાજ બદ્રિકા આશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ આમ ક્રમમાં જાય, બ્રહ્મહોલ આવા ક્રમમાં જાય, બ્રહ્મહોલ ને અક્ષરધામ બે શબ્દ એક માટે જ છે. એવું જે અક્ષરધામ સર્વથી પર છે એ અક્ષરધામમાંથી ભગવાન પોતે આવ્યા છે. જન સુખિયા થાય સૌ જોતે, એને જોઈને બધાય સુખી થઈ જાય એવા મહારાજ મળ્યા છે. એહ મૂર્તિના પ્રસંગે અચરજકારી છે, કઈક સુખિયા થયા અંગે અચરજકારી છે. એવી મૂર્તિ સુખમય સારી અચરજકારી છે, તે તો દ્વિજ ધર્મ ઘર ધારી અચરજકારી છે. આ મૂર્તિના પ્રસંગથી કેટલા લોકો સુખિયા થયા છે, આજે થાય છે અને ભવિષ્યમાં થતા રહેશે એવું ભગવાન શ્રીહરિ, ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે. એવી મૂર્તિ સુખમય સારી, એવી આ મૂર્તિ સુખમય છે. કેવું ભગવાનનું સ્વરૂપ છે! એક વખત જેને એ રસને ચાખ્યો એને રસમાંથી બહાર નીકળી નથી શક્યા, આજ દિવસ સુધી હજુ બહાર નથી નીકળી શક્યા. પર્વતભાઈ એક જ વાર ચાખ્યું એ સુખને, પર્વતભાઈ તમે શું જમ્યા? બસ મૂર્તિ જમ્યો છું, મૂર્તિ પીધી છે, ખબર નથી સંસારની અંદર શું કર્યું. દીકરા થયા તોય ખબર નહોતી, મૂર્તિમાં જ. એવું ના લખાનું હરિસ્મૃતિમાં કે પર્વતભાઈ સંસારમાં આટલી વૃત્તિ રાખતા હતા અને ભગવાનમાં આટલી. એક હરિજન પર્વતભાઈ અચરજકારી છે, સદા રહેતા હરિમૂર્તિમાંય અચરજકારી છે. મૂર્તિમાં પ્રવેશ હતો, પ્રવેશ એને જ કહેવાય. મધ્ય પ્રકરણનું 37મું વચનાવૃત, મહારાજ કે પોતાના ઈષ્ટદેવની રટના લાગી રહે. પ્રવેશ એમ છે, જળમાં જળ છે એમ નહીં, પણ મહારાજ કે એની રટના લાગી જાય એને પ્રવેશ કહેવાય. કોઈને રૂપિયા 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 રૂપિયા, પછી હાની રટના લાગે? રૂપિયાની. તો એનો પ્રવેશ આમાં થઈ ગયો, રૂપિયામાં. કોઈને ખાવું 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 આમાં થઈ જાય રટના, તો એને પ્રવેશ આમાં થઈ ગયો, ખાવામાં. સ્ત્રી 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 એમ જ થઈ જાય તો પ્રવેશ આમાં થઈ ગયો, સ્ત્રીમાં. બસ એમ જ એને મહારાજ 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 થઈ જાય. મારા વાલા એને જ મળવું છે, એમાં જ ચોંટી રહેવું છે, એમાં જ ડૂબી રહેવું છે, એને જ અનુભવવા છે, એને જ ભૂલવા નથી, એને જ ભેટી રહેવું છે, એના જ ચરણમાં રહેવું છે, એને ના ગમે એવું કાંઈ કરવું નથી, એની સાથેનો સંબંધ વધારે ગાઢ કરવો છે. આમ રટના લાગી રહે એનો એનો પ્રવેશ છે. સ્વામી કે એવી મૂર્તિ સુખમય સારી ક્યાં ધારી છે? દ્વિજ ધર્મ ઘેર ધારી, ધર્મ પિતાને ઘેર એ મૂર્તિ અવતરી છે. ધન્ય ધન્ય દ્વિજ ધર્મ કુમાર અચરજકારી છે, કર્યા બહુ જીવ ભવ પાર અચરજકારી છે. તે ગણતા ન ગણાય અચરજકારી છે, કયો મૂર્તિનો મહિમા અચરજકારી છે. એવી મૂર્તિ અચરજકારી જેને એટલા બધા જીવને તાર્યા છે કે ગણતા ગણી ન શકાય. મોટપ કેવા મૂર્તિ તની અચરજકારી છે, હતી હામ હૈયામાં ગની અચરજકારી છે. પૂરી થઈ પામ્યો આનંદ અચરજકારી છે, એમ કહે નિષ્કુળ આનંદ અચરજકારી છે. સ્વામી કે આ મૂર્તિની મોટપ કહેવા માટે હૈયામાં ઘણી હામ હતી, એ બધી હામ મારી પૂરી થઈ, બહુ આનંદ થયો. એમ નિષ્કુળન સ્વામી કે મને આ હરિસ્મૃતિ ગાતા બહુ આનંદ થયો, એવું સ્વામી એ લખે છે. ઇતિ હરિસ્મૃતિ મધ્યે સપ્તમ ચિંતામણી, સાત ચિંતામણી અને હરિસ્મૃતિ ગ્રંથ અહીં પૂર્ણ થાય છે. હરિસ્મૃતિ ગ્રંથો વાલા ભક્તો જેને લખ્યો છે એવા સદગુરુ નિષ્કુળન સ્વામી એ જ એનો સાચો સ્વાદ જાણી શકે. આપણે પામર જીવ ક્યારેય પણ સ્વામીના શબ્દને સમજી ન શકીએ, વિચારી પણ ન શકીએ, એવા શબ્દ તો એક એક શબ્દ પોતે સ્વયં મૂર્તિ છે, એક એક શબ્દ સ્વયં પોતે સ્મૃતિ છે, એક એક શબ્દ સ્વયં પોતે મહારાજની, મહારાજના મહિમાની પૂર્તિ છે. હવે સ્મૃતિ મૂર્તિ ને પૂર્તિ જેવો આ ગ્રંથ, એની અંદર આપણા જેવા અધૂરો એ વ્યક્તિ આ વાતને ક્યારેય સમજી ન શકે, પણ મહારાજ સ્વામીની કૃપા, ગુરુજીની કૃપા, સંતો ભક્તોની દયાથી આ જેટલું સમજાનું એવી વાતો આની અંદર આપણે કરી છે. સ્વામી આપણી ઉપર રાજી રહે, સ્વામી આપણને વિશેષ આવી સ્મૃતિ અને મૂર્તિનું બળ આપે, ગુરુજી આપણને બળ આપે, એવી આપણે મહારાજ ગુરુજીના ચરણો પ્રાર્થના કરી
હરિસ્મૃતિ ગ્રંથને પૂર્ણ કરીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.